गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक मां स्वाध्याय 10 ना मोस्ट इम्पोर्टेंट एक्जाम्पल शीखवाना छे। तो चलो शुरू करिए मित्रों। आजे आपणे बीजा नंबर नो दाखलो जोईशुं अने एनी अंदर आपणे रकम एम कीधुं छे के AB ए पी केन्द्रित वर्तुळ नो स्पर्शक छे, જ્યાં બી એ સ્પર્શ બિંદુ છે, પી એ વર્તુળને સી બિંદુમાં છેદે છે। જો AB બરાબર 15 સેમી અને AC બરાબર 9 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો। હવે આપણને રકમની અંદર જે વસ્તુ આપેલી છે એ પહેલા આપણે અહીંયા લઈ લઈએ। AB એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે। હવે પી કેન્દ્રિત વર્તુળ આપણને અહીંયા કીધેલું છે મિત્રો, તો આપણે સૌપ્રથમ પહેલા આ રીતે વર્તુળ દોરી લઈએ બરોબર, અને એનું કેન્દ્ર આપણે લઈ લઈએ પી કેન્દ્રિત વર્તુળ, એટલે આ પી કેન્દ્ર। AB એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, બી એ સ્પર્શ બિંદુ। હવે જો આપણે આ રીતે સ્પર્શક દોરીએ, આમ આ રીતે આ સ્પર્શક દોર્યો વર્તુળનો સ્પર્શક, હવે એની અંદર આ સ્પર્શ બિંદુ, અને સ્પર્શ બિંદુ કયું છે મિત્રો? B અને AB સ્પર્શક, તો આ A લઈ લીધું બરોબર। ચાલો પછી શું કહે છે? PA વર્તુળને સી બિંદુમાં છેદે છે। PA એટલે આ જોઈન્ટ કરી નાખીએ આપણે, આ PA, અને એ વર્તુળને કયા બિંદુમાં છેદે છે? તો સી બિંદુમાં છેદે છે, તો અહીંયા આપણે આ સી બિંદુ લીધું। જો AB બરાબર 15, હવે આપણે અહીંયા લઈ લઈએ મિત્રો કે AB બરાબર 15, તો આ AB આ રીતે જોઈન કરીએ, આ AB બરાબર 15 આપણને કીધું છે, એટલે આ માપ આપણને 15 બરોબર। આ PB એ શું થાય મિત્રો? ત્રિજ્યા થાય, અને AC બરાબર 9, AC એટલે આ માપ આપણને આપ્યું છે 9 બરોબર, આ 9 આપેલા છે। હવે બરોબર ધ્યાનથી તમે સમજો કે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક દોર્યો, જ્યાં B એ સ્પર્શ બિંદુ, PA વર્તુળને C બિંદુમાં, આ PA એ વર્તુળને સી બિંદુમાં છેદે છે। AB બરાબર 15, AC બરાબર આ માપ 9, તો વર્તુળની ત્રિજ્યા શોધો। એટલે મિત્રો આપણને અહીંયા આ ત્રિજ્યા PB આ શોધવાની આપણને કીધી છે। હવે મિત્રો આ ત્રિજ્યા છે, સમજો જરા, આ આપણી શું છે? ત્રિજ્યા। હવે આ ત્રિજ્યા વર્તુળના સ્પર્શક જોડે શું બનાવે? કાટખૂણો બનાવે, એટલે આપણો આ જે છે કાટકોણ ત્રિકોણ તૈયાર થાય, આ બાજુ બરોબર। ચાલો તો હવે દાખલાની ગણતરીની શરૂઆત કેવી રીતે કરીએ? તો આપણી પાસે જુઓ PA નથી, એટલે મિત્રો સૌ પ્રથમ આપણે આ PC જે છે એના બરાબર આપણે X ધારવાના, શું ધારવાના? X બરોબર। ચાલો હવે આપણે અહીંયા લખતા જઈએ, તો એની અંદર મિત્રો જુઓ આપણે અહીંયા લખીએ કે પી કેન્દ્રિત વર્તુળમાં, પી કેન્દ્રિત વર્તુળમાં AB સ્પર્શક, AB સ્પર્શક વર્તુળને કયા બિંદુમાં? બી બિંદુમાં સ્પર્શે છે, બી બિંદુમાં સ્પર્શે છે બરોબર। હવે આપણને જે જે વસ્તુ આપેલી છે પેલા અહીંયા લખી કાઢીએ મિત્રો। જુઓ આપણને એક તો કોનું માપ આપ્યું છે? AC બરાબર 9 સેમી બરોબર। પછી આપણને આપ્યા છે AB બરાબર કેટલા આપ્યા છે? 15 સેમી, અને આપણે શોધવાનું શું છે? ત્રિજ્યા એટલે PB, અહીંયા લખીએ આપણે ત્રિજ્યા બરાબર PB બરાબર આપણે શોધવાના છે। તો હવે આપણે અહીંયા જુઓ મિત્રો,
अपने आ पीसी धारी ली तो अपने अहीं धारी चलो के धारो के पीसी बराबर शू धारी एक्स धारता माटे शू थाय मित्रों जुओ हवे आ कुल माप कयो छे पी ए तो कुल माप एटले पी ए बराबर टुकड़ा नो सरवाळो पीसी वत्ता एसी बराबर आ आपणुं सूत्र हवे एमां किंमत मूको चालो पी ए आपणी पासे नथी शोधवाना छे पछी पीसी बराबर शुं धार्युं एक्स अने एसी बराबर केटला आपेला छे 9 तो आपणने पीए नी किंमत अहींया मळी केटली मळी एक्स प्लस 9 मळे बराबर हवे आपणे पायथागोरस प्रमेयनो उपयोग करीशुं पण ए पहेला मित्रो जुओ અહીંયા આપણને પી બી રેખાખંડ લંબ એબી રેખાખંડ થાય હોવાથી ત્રિકોણ કયો તૈયાર થયો મિત્રો પી બી એ તો અહીંયા લખીએ આપણે પી બી એ માં માપ ખૂણો બી બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ ચાલો પી એ સ્ક્વેર થાય કર્ણનો વર્ગ એટલે આપણે અહીંયા લખી કાઢીએ મિત્રો ચાલો તો પી એ સ્ક્વેર બરાબર પી બી સ્ક્વેર થાય બાજુઓનો વર્ગ નો સરવાળો એ બી સ્ક્વેર આ પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર તૈયાર કરવું આપણું બરોબર હવે એની અંદર કિંમતો મૂકી દો ચાલો તો માટે શું થાય પી એ સ્ક્વેર હવે અહીંયા જુઓ પી એ એટલે કેટલા મળ્યા એક્સ પ્લસ 9 કૌંસ 12 વર્ગ બરાબર પી બી સ્ક્વેર એટલે ત્રિજ્યા શોધવાની છે અને એ બી એટલે 15 નો વર્ગ થાય હવે મિત્રો આ જે આપણી પાસે એક્સ પ્લસ 9 છે બરોબર એનો વર્ગ એટલે એ પ્લસ બી કૌંસ 12 વર્ગની રીતે આનું વિસ્તરણ કરવું પડે તો જુઓ અહીંયા આપણે બાજુમાં કરીએ છીએ રકમમાં તો શું થાય એક્સ પ્લસ 9 કૌંસ 12 વર્ગ તો બરાબર શું થાય પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ અહીંયા કેટલા આવે એક્સ એક્સ 9 અને 9 તો બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 9 દુ 18 એક્સ અને 9 નો વર્ગ એટલે કેટલા થાય 81 આ રકમ કર્યું મિત્રો હવે એ અહીંયા તમારે લખવા પડે તો માટે અહીંયા લખવાનું એક્સ સ્ક્વેર પ્લસ 18 એક્સ અને પ્લસ 81 બરાબર પી બી સ્ક્વેર વત્તા 15 નો વર્ગ 15 કેટલા થાય 225 હવે આપણે શું કરીએ તો મિત્રો 225 ને આપણે આ બાજુ લાવી દઈએ બરોબર ચાલો તો એક્સ સ્ક્વેર પ્લસ 18 એક્સ પ્લસ આ 81 અને પ્લસ આ બાજુ આવે તો માઇનસ 225 અને બરાબર પી બી સ્ક્વેર બરોબર ચાલો હવે મિત્રો જો અહીંયા આપણી પાસે આ 225 માંથી 81 બાદ કરો તો શું થશે જુઓ આપણે અહીંયા લખીએ તો એક્સ સ્ક્વેર પ્લસ 18 એક્સ અને 225 માંથી 81 બાદ કરો તો 5 માંથી 1 જાય તો 4 12 માંથી 8 જાય તો 4 અને અહીંયા 144 આવે કેટલા આવે માઇનસ 144 બરાબર પી બી સ્ક્વેર થાય બરોબર હવે મિત્રો બરોબર ધ્યાનથી તમે જુઓ તો આપણી પાસે આપણે શું ધાર્યું પી સી અને આ પી બી એ બંને શું છે
तो आपणे अहींया लखीए ध्यान आपजो बराबर पीबी बराबर पीसी ए शुं थाय वर्तुळनी एक ज वर्तुळनी त्रिज्या अने बन्ने वर्तुळनी त्रिज्या छे तो आना बराबर एक्स धार्युं तो आ पण केटला थाय एक्स ज थाय माटे मित्रों अहींया आपणे लखीए जोजो बराबर आ एक्स स्क्वेर प्लस 18x माइनस 144 बराबर आनी जगह पीबी नी जगह कितना लखवाना एक्स लखवाना कितना लखवाना एक्स था कारण के एक ज वर्तुळ नी बन्ने त्रिज्या ना माप केवा होय सरखा तो पीसी बराबर एक्स धार्यु तो पीबी बराबर एक्स थाय। हवे जुओ बन्ने बाजु मित्रो एक्स आपेला छे कितना आपेला छे बन्ने बाजु एक्स एक्स अरे एक्स स्क्वेर तो एक्स स्क्वेर शुं थया उड़ी गया तो हवे बाकी शुं रह्युं ए आपणे लखीए तो जुओ आ 18x माइनस 144 बराबर 0 हवे मित्रों जो आ 18x एमना एम माइनस 144 पेली बाजू लई जाओ तो प्लस 144 थाय हवे आ 18 ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે માટે x બરાબર 144 છેદમાં 18 થાય હવે છેદ ઉડાડી દો ચાલો તો શું થશે 18 8 144 અને માટે x બરાબર આપણને કેટલા મળ્યા 8 સેમી બરોબર હવે x એ શું હતું pb અને pc એ ત્રિજ્યા છે એટલે મિત્રો આપણે શું પૂછ્યું તો વર્તુળની ત્રિજ્યા તો આપણે અહીંયા આન્સર કરીને લખીએ કે એક જ વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યાના માપ કેવા હોય સમાન એટલે કે પીબી જુઓ પીબી પણ શું છે ત્રિજ્યા આ પીબી ત્રિજ્યા પીસી પણ શું થઈ ત્રિજ્યા થઈ અને એના બરાબર તમે શું ધાર્યું તો એક્સ અને આના બરાબર એક્સ બરાબર જવાબ કેટલો મળ્યો મિત્રો આપણને 8 સેમી માટે ત્રિજ્યાનું માપ કેટલું મળ્યું આપણને 8 સેમી તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો ઓ કેન્દ્ર પાંચમા નંબરનો દાખલો છે એની અંદર આપણને ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં જીવા પીક્યુ ની લંબાઈ 8 સેમી છે પી અને ક્યુ પરના સ્પર્શકો ટી બિંદુમાં છેદે છે તો પીટી અથવા ટીપી ની લંબાઈ શોધો હવે જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે રકમની અંદર ઓ કેન્દ્ર છે બરોબર આ તમે સમજો અહીંયા આપણને અહીંયા આ ઓપી અને ઓક્યુ એ ત્રિજ્યા થઈ આ શું થાય આપણી ત્રિજ્યા અને એક જ વર્તુળની બંને ત્રિજ્યાના માપ સમાન હોય પછી એમ કીધું છે જીવા પીક્યુ એટલે આ તમારી થઈ જીવા બરોબર અને જીવાનું માપ આપણને કીધું છે 8 સેમી તો આપણે અહીંયા જોડે જોડે લખતા જઈએ બરોબર ચાલો તો સૌ પ્રથમ આપણે અહીંયા લખીએ તો ઓ કેન્દ્રિત વર્તુળમાં તમે જોઈ શકો છો એક આ ટીપી અને આ ટીક્યુ એ વર્તુળના સ્પર્શકો છે તો ટીપી અને ટીક્યુ એ વર્તુળના સ્પર્શકો છે સ્પર્શકો છે બીજું આપણે નિયમ જાણીએ છે કે એક જ વર્તુળની બંને ત્રિજ્યાના માપ કેવા હોય સમાન તો ઓપી બરાબર ઓક્યુ બરાબર આર બરાબર કેટલા આપણને આપ્યા છે 5 સેમી ત્યાર પછી આપણને જીવા આપી છે જીવાનું માપ કેટલું કીધું છે અહીંયા જુઓ જીવા કઈ છે આ આપણને પીક્યુ આ જીવા આપણી તો એ પીક્યુ તો પીક્યુ બરાબર આપણને રકમમાં કીધું છે જીવાની લંબાઈ કેટલી છે 8 સેમી કેટલી આપી છે 8 સેમી તો ટીપી ની લંબાઈ શોધો હવે પીટીપી એટલે આપણે આ શોધવાનું છે આ સ્પર્શક
एकज वर्तुळ ना बन्ने पर स्पर्शको ना माप एटले क्यू टी अथवा टी क्यू नुं माप पण समान थाय बरोबर एटले आपणे अहींया लखी काढीए आपणे शुं शोधवानुं छे टी पी स्पर्शकनी लंबाई आपणे शोधवानी छे હવે તમે જુઓ હંમેશા નિયમ શું છે કે આ જે ત્રિજ્યા છે આ આપણી શું છે ત્રિજ્યા અને આ તમારો સ્પર્શક એ આ ત્રિજ્યા સાથે શું બનાવે કાટખૂણો બનાવે બરોબર બીજું હવે આ ઓટી આ જે ઓટી છે એ આ પીક્યુ ને છેદે છે એટલે લંબ કહેવાય બરોબર તો અહીંયા કયો ત્રિકોણ બને જુઓ તો આ પી ક્યુ રેખાખંડ લંબ પી ક્યુ રેખાખંડ આમ છે અને આ લંબ એટલે આ રીતે થાય તો કયો છે ટી ઓ રેખાખંડ માટે હવે આર એ શું થાય આર એ પી ક્યુ રેખાખંડ નું મધ્ય બિંદુ થાય પી ક્યુ રેખાખંડ નું મધ્ય બિંદુ થાય બરોબર એટલે એનો મતલબ કે પીઆર અને આરક્યુ ના માપ સરખા થાય આ બંને કેવા થાય મિત્રો જુઓ આ બંને ના માપ સમાન થાય એટલે આપણે અહીંયા લખીએ કે પીઆર બરાબર આરક્યુ બરોબર એટલે કુલ માપ આપણું કેટલું છે સમજો જરા આપણી પાસે આ કુલ માપ કેટલું છે આ કુલ માપ 8 સેમી છે કેટલું છે 8 તો આ બંને કેટલા થાય અડધા અડધા થાય એટલે 4 4 થઈ જાય તો આપણે અહીંયા લખીએ કે PR બરાબર 1/2 કયું છે PQ આ આપણું સૂત્ર કહેવાય બરોબર હવે આપણે અહીંયા લખીએ માટે PR બરાબર 1/2 ગુણ્યા PQ એટલે 8 છેદ ઉડાડી દો તો PR બરાબર અહીંયા છેદ ઉડાડીએ મિત્રો તો શું થાય 2 4 8 તો અહીંયા PR બરાબર કેટલા આવે 4 સેમી એટલે આ બંને કેટલા થઈ જાય 4 4 થઈ જાય બરોબર હવે જુઓ અહીંયા PRO આ પણ શું બનાવે છે કાટકોણ ત્રિકોણ બનાવે છે કયો બનાવે છે કાટકોણ ત્રિકોણ તો આપણે આ ત્રિકોણ લઈએ મિત્રો જુઓ હું અહીંયા થોડું ઘાટું કરી નાખું એટલે તમને ખબર પડે આ ભાગ જે મેં પીળો કર્યો એ ત્રિકોણની આપણે વાત કરવાની છે અત્યારે હાલ આ બરોબર કયો ત્રિકોણ PRO તો આપણે અહીંયા લખી કાઢીએ કે ત્રિકોણ PRO માં માપ ખૂણો R બરાબર 90 હવે હું કાચો ત્રિકોણ અહીંયા બાજુમાં દોરું આ રીતે જુઓ આ P આ R આ O આ કાટકોણ ત્રિકોણ આનું માપ 5 આનું માપ 4 તો આપણને કયો મળી જાય RO શોધી કાઢીએ તો અહીંયા લખીએ આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ આપણે શું સૂત્ર થાય કર્ણનો વર્ગ એટલે પી ઓ સ્ક્વેર થાય આ પી ઓ સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર વત્તા આર ઓ સ્ક્વેર થાય બરોબર આ રીતે હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ ચાલો તો શું થશે પી ઓ સ્ક્વેર એટલે 5 નો વર્ગ બરાબર 4 નો વર્ગ વત્તા આર ઓ સ્ક્વેર હવે 5 નો વર્ગ એટલે કેટલો થાય 25 4 નો વર્ગ કેટલો થાય 16 વત્તા આર ઓ સ્ક્વેર હવે 16 ને આ બાજુ લઈ જાઓ તો આર ઓ સ્ક્વેર બરાબર 25 માઇનસ 16 થાય 16 આ બાજુ આવે બરાબર નહીં તો માઇનસ થઈ જાય બરોબર માટે આર ઓ સ્ક્વેર બરાબર હવે 25 માં 15 માંથી 6 જાય તો 9 રહે બરોબર તો અહીંયા કેટલા આવે જો આ વર્ગ કાઢી નાખો તો આર ઓ બરાબર વર્ગમૂળમાં 9
માટે આર ઓ બરાબર અહીંયા બાજુમાં લખીએ આર ઓ બરાબર 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 થાય તો આ માપ આપણને કેટલું મળ્યું 3 તો હવે અહીંયા જુઓ આ માપ આપણને 3 મળ્યું હવે તમે ત્રિકોણ જુઓ કયો ત્રિકોણ સમજો બરોબર ટી પી ઓ અથવા ઓ પી ટી લેવાય કયો ત્રિકોણ લેવાય ઓ પી ટી આપણે અહીંયા લખીએ त्रिकोण OPT अने त्रिकोण चलो आ कयो छे तो P जो अबे आ त्रिकोण आ जे बने वे काटकोण त्रिकोण बने तो बीजो काटकोण त्रिकोण आ रहे ORP तो अहींया लखीए ORP मा अबे जो खूणो TPO अथवा OPT लखा मा कूणो ओ पी टी एक रूप कूणो એટલે કે આ કાટ કૂણો છે તો અહીંયા કયો થાય ઓ આર પી ઓ આર પી આ કેવા કૂણા છે તો કૌંસમાં લખવાનું આ બંને કાટ કૂણા છે બરોબર હવે મિત્રો જુઓ કૂણો પી ઓ ટી હવે અહીંયાથી જો આ પી ઓ આમ કરીને આમાં આવતો આ ટી બરોબર કયો ખૂણો થયો પી ઓ ટી અને આર ઓ પી આ બંને ખૂણા કયો પી ઓ ટી સમજો જરા હા આ કયો છે પી ઓ ટી અને બીજો આપણે એના એ જ લાઈન ઉપર જોઈએ તો આમ છે જુઓ કયો પી ઓ આર પી ઓ આર આ બંને ખૂણા એક જ ઉપર પી ઓ ટી પી ઓ આર એક જ ખૂણા તો આપણે અહીંયા લખીએ માટે ખૂણો પી ઓ ટી બરાબર ખૂણો પી ઓ આર કૌંસમાં એક જ ખૂણા બરોબર તો માટે શું થાય મિત્રો હવે આપણે એનું सूत्र बना भी दिए ध्यान आप जो बरोबर माटे आपने लिखी है तो OP अपॉन OR था शू था मित्रों आपने आ बनने ले लिए PT अपॉन RP शू लिए जो PT अपॉन RP बराबर OP अपॉन OR OP अपॉन OR હવે તમે અહીંયા જુઓ પીટી આ પીટી એ તો શોધવાનું છે એટલે એ તો લેવું જ પડે એટલે આપણે અહીંયા લઈ લીધું અને આરપી આરપી આપણને મળ્યા કેટલા 4 ઓપી આપણી પાસે છે ઓઆર પણ આપણી પાસે છે તો હવે એમાં કિંમતો મૂકો ચલો પીટી તો આપણે શોધવાના છે હવે આકૃતિમાં જુઓ આરપી આ આ આરપી એટલે આ માપ કેટલું છે 4 बराबर OP आकृति में जो 5 અને OR OR કેટલા મળ્યા જો આ રહ્યા 3 હવે આ ભાગાકાર માં છે આ બાજુ જાય તો ગુણાકાર તો PT બરાબર 5 ગુણ્યા 4 છેદ માં 3 માટે PT બરાબર 5 4 20 છેદ માં કેટલા થાય 3 તો આ PT ની કિંમત આપણને મળી મૂલ્ય મળ્યું કેટલા સેમી છે 20 છેદમાં 3 સેમી તો મિત્રો આ રીતે આકૃતિને બરોબર સમજશો તો આ દાખલો તમને આવડશે ઓકે તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણે પહેલા નંબરનો એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનો જોઈશું કે P કેન્દ્રિત 33 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહિર્ભાગમાં એટલે બહારના ભાગમાં આવેલું બિંદુ S માંથી વર્તુળને દોરેલ સ્પર્શકનું સ્પર્શ બિંદુ T છે જો S થી બરાબર 56 સેમી હોય તો S નું P થી અંતર શોધો હવે મિત્રો રકમ તો વાંચી ગયા પણ એમ ન ચાલે રકમ વાંચતા જવું પડે અને આકૃતિ દોરતા જવું પડે તો અહીંયા એમ કહે છે P કેન્દ્રિત 33 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળ એટલે પહેલા તો તમારે આ રીતે વર્તુળ દોરવું પડશે ચાલો આ તમારું થઈ ગયું વર્તુળ
અને એમાં પી કેન્દ્રિત તો આ પી કેન્દ્રિત વર્તુળ પછી શું કહે છે જુઓ બહિર્ભાગમાં આવેલું બિંદુ S એટલે આ બહારના ભાગમાં કયો બિંદુ આવેલું છે S માંથી વર્તુળને દોરેલ સ્પર્શક હવે વર્તુળમાં આ રીતે સ્પર્શ કરતું આપણે આ શું દોર્યું વર્તુળનો સ્પર્શક દોર્યો મિત્રો બરોબર ચાલો અને સ્પર્શકનો આ સ્પર્શ બિંદુ આપણે કયું કીધું છે T તો આ T લીધું હવે શું કહે છે ST બરાબર 56 સેમી આપણે કીધા છે કેટલા કીધા છે ST બરાબર 56 સેમી તો આ માપ આપણે આપ્યું છે 56 સેમી ST બરાબર પછી એમ કીધું છે S નું P થી અંતર શોધો એટલે આ S નું P થી અંતર એટલે આપણે આ SP શોધવાના છે બરોબર આ માપ આપણે શોધવાનું છે અને આ શું થાય PT એ ત્રિજ્યા થાય આ શું થાય ત્રિજ્યા અને આ ત્રિજ્યા આ સ્પર્શક આ તમારો શું છે વર્તુળનો સ્પર્શક અને સ્પર્શક હંમેશા આ ત્રિજ્યા સાથે શું બનાવે કાટખૂણો બનાવે એટલે કાટકોણ ત્રિકોણ મિત્રો આ તૈયાર થાય આ કયો તૈયાર થાય કાટકોણ ત્રિકોણ બરોબર ચાલો હવે આપણને 33 સેમી ત્રિજ્યા એટલે આ ત્રિજ્યાનું માપ કેટલું આપ્યું છે 33 સેમી બરોબર તો આપણે અહીંયા સૌપ્રથમ લખીએ ચાલો કે પી કેન્દ્રિત વર્તુળમાં પી કેન્દ્રિત વર્તુળમાં એસટી સ્પર્શક વર્તુળને ટી બિંદુમાં સ્પર્શે છે આ લખવું પડે મિત્રો ડાયરેક્ટ દાખલો ન ગણાય માટે હવે આપણને એમ કીધું છે કે જે માપ આપ્યા છે લખી કાઢીએ એસટી બરાબર અહીંયા લખી આપણે એસટી બરાબર આપણને 56 સેમી આપણને કીધા છે બરોબર પછી આપણને એમ કીધું છે ત્રિજ્યાનું માપ આપણને આપેલું છે ત્રિજ્યા અહીંયા જુઓ પીટી કહેવાય પીટી અને એનું માપ આપણી પાસે છે 33 સેમી બરોબર અને આપણે શોધવાનું શું છે જુઓ પી થી એસ નું અંતર એટલે કે પી એસ શોધવાના છે બરોબર ચાલો તો હવે આપણે અહીંયા લખી કાઢીએ આપણી પાસે અહીંયા શું છે જુઓ વર્તુળની આ ત્રિજ્યા આ સ્પર્શક તો એકબીજાને કેવું હોય લંબ તો અહીંયા લખીએ પી ટી રેખાખંડ લંબ એટલે ઊંધો ટી એસ ટી રેખાખંડ અને માટે અહીંયા લખવાનું ત્રિકોણ કયો તૈયાર થાય PTS માં માપ ખૂણો ટી બરાબર 90 માટે આપણે અહીંયા લખીએ ચલો કે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ તો સૂત્ર શું થાય કર્ણનો વર્ગ કર્ણ એટલે PS નો વર્ગ થાય PS સ્ક્વેર બરાબર બાજુનો વર્ગ એટલે PT સ્ક્વેર વત્તા આ ST સ્ક્વેર બરોબર આ તમારું પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર તૈયાર થયું મિત્રો હવે એની અંદર તમારે કિંમતો મૂકવાની ચાલો તો શું લખીએ પી એસ સ્ક્વેર તો આપણે શોધવાના છે કર્ણ પીટી એટલે 33 નો વર્ગ થાય અને વત્તા એસટી એટલે 56 નો વર્ગ માટે આપણે અહીંયા લખીએ તો પી એસ સ્ક્વેર બરાબર હવે જુઓ 33 × 33 કરવા પડે કેટલા કરવા પડે 33 × 33 તો આપણે અહીંયા 33 × 33 કરીએ શૂન ત્રણ તારી નવ ત્રણ તારી નવ ત્રણ તારી નવ 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 અઢાર નવ ને એક દસ તો કેટલા આવ્યા 1089 અને વત્તા 56 નો વર્ગ એટલે 56 × 56 કરીએ તો શૂન પાંચ છ ત્રીસ
पांचु पांचु पच्चीस न त्रण अठ्यावी छायु छायु छत्रीस छ पंचा तीस न त्रण तेत्रीस छ त्रण आठ न त्रण अग्यार कितला आवे त्रण हजार एक सौ छत्रीस बरोबर। हवे आवे एनो सरवाळो करवानो, शुं करवानो मित्रो सरवाळो, तो आपणे अहींया लखी काढीए। चलो तो अहींया लखीए तो पी एस स्क्वेर बराबर, हवे आवे एनो सरवाळो करीए, एक हजार नेव्यासी अने वत्ता त्रण हजार एक सौ छत्रीस, नौ ने छ पंदर, आठ ने एक नौ त्रण बार, एक ने एक बे, त्रण ने एक चार, तो कितला आवे चार हजार बसो पच्चीस। हवे मित्रों वर्ग काढी नाखो एटले आ बाजु वर्गमूळ थई जाय, तो माटे पी एस बराबर वर्गमूळ मां चार हजार बसो ने कितला आवे पच्चीस। हवे मित्रों आनु वर्गमूळ जो न आवडतु होय तो तमारे अवयव पाडीने शोधवानु, तो चार हजार बसो पच्चीस ना आपणे अवयव पाडवा पड़े बरोबर। चल तो त्रणे भाग चलावीए, पांचे चलाओ, पांच आठ चालीस, पांच चार वीस, पांचु पांचु पच्चीस थाय, पांच आठ चालीस, पांच चार वीस, पांचु पांचु पच्चीस, पची पांच एका पांचा, पांच छोक तीस, अने पांच नौ पिस्तालीस, पची तेर तेर एक सौ अगणा सित्तेर थाय, अने तेर एका तेरा बरोबर। हवे मित्रों जुओ अपनी पास अहीं तेर नु जोड़कू बन्यो अने पांच नु, तो एनो मतलब ए थाय माटे आपणे अहीं लखीए माटे पी एस बराबर वर्गमूळ मां कितला थाय पांच नो वर्ग गुण्या तेर नो वर्ग, माटे पी एस बराबर वर्गमूळ मां आ बेनो गुणाकार करो तेर पंचा पांसठ नो वर्ग। હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય માટે પી એસ બરાબર કેટલા આવે પાસઠ સેમી, આ આપણો જવાબ આવે બરોબર। એટલે નીચે જવાબમાં તમારે લખવું હોય તો લખી શકાય, આપણે અહીંયા આન્સર કરીને લખીએ તો શું લખવાનું મિત્રો, આપણે એસ નું પી થી અંતર કેટલું મળે પાસઠ સેમી, કેટલું મળે પાસઠ સેમી થાય ઓકે। તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો। નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।